હર્ષિતજી, દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સંપૂર્ણ સારાંશ સિરીઝમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 6 માં આજનું પ્રકરણ 3 રેસાથી કાપડ સુધીની ચર્ચા કરીશું. મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવો હોય તો અપર રાઇટ કોર્નરમાં તમને એક લિંક જોવા મળશે, ત્યાંથી પણ વિસ્તૃત વર્ગીકરણ વાળો વિડીયો પણ તમે જોઈ શકો છો. પરંતુ હાલ આપણે સારાંશ ઉપર જઈશું. મિત્રો, જે પહેરવેશના કાપડ હોય છે એ પહેરવેશના કાપડમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે, જેમાં અલગ અલગ પ્રકારના રેસાઓ જેવા કે સુતરાઉ, રેશમ, ઊન અને પોલિએસ્ટર નો સમાવેશ થતો હોય છે. તો મિત્રો, જે આ કાપડ છે એ કાપડ શામાંથી બનશે? તો કાપડ જે છે મિત્રો, એ કાપડ તાંતણામાંથી બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, કાપડ જે છે એ કાપડ તાંતણામાંથી બનાવવામાં આવે છે. અને જે આ તાંતણા છે એ તાંતણા શામાંથી બને છે મિત્રો? રેસામાંથી. કાપડ તાંતણામાંથી બનશે અને તાંતણા જે છે એ રેસામાંથી બનશે. તો મિત્રો, પ્રશ્ન એ થઈ જાય કે રેસાઓ કેટલા પ્રકારના હોઈ શકે? તો મિત્રો, રેસાઓ બે પ્રકારના હોય છે, એક કુદરતી અને અન્ય કૃત્રિમ, એટલે કે માનવસર્જિત. કુદરતી અને માનવસર્જિત જે છે એમાં આપણે ઉદાહરણમાં લઈ શકીએ મિત્રો સિન્થેટિક, એટલે કે સંશ્લેષિત. આ સિન્થેટિક રેસા એટલે શું, એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. અહીં કુદરતી રેસા જો પૂછવામાં આવે તો મિત્રો, સૂતર, ઊન, રેશમ અને સણ આ જે છે એ કુદરતી રેસાઓ છે. આ સિવાય જો આપણે અન્ય ઉદાહરણ લઈએ મિત્રો નાયલોન અને પોલિએસ્ટરનું, તો જે નાયલોન અને પોલિએસ્ટર છે એ સિન્થેટિક એટલે કે માનવસર્જિત રેસાઓ છે. આ માનવસર્જિત રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓની મદદથી બનાવવામાં આવતા નથી, પરંતુ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મિત્રો, જે આપણે સૂતર અને શણની વાત કરી, એ સૂતર અને શણ જે છે એ આપણને વનસ્પતિમાંથી મળી રહે છે. અને જે આ રેસામાંથી આપણે તાંતણા બનાવવાની પ્રક્રિયાની વાત કરી, એને આપણે કહીશું મિત્રો કાંતવું. ખાસ યાદ રાખજો, કાપડ તાંતણામાંથી બને છે અને આ તાંતણા જે છે એ રેસામાંથી બને છે. તો જે રેસામાંથી આપણે તાંતણા બનાવીશું એ પ્રક્રિયાને આપણે કહીશું મિત્રો કાંતવું. આ સિવાય જે કાપડ બનાવવાની પ્રક્રિયા છે, એ કાપડ બનાવવાની બે પ્રકારની પ્રક્રિયા હોય છે. એક હોય છે મિત્રો વણાટ અને બીજું હોય છે ગૂંથણ. વણાટ એટલે એક અથવા બે જે રેસા હોય છે એ રેસામાંથી બનાવવામાં આવે છે તાંતણામાંથી, જ્યારે ગૂંથણ જે હોય છે એ ગૂંથણ માત્ર એકમાંથી જ બનાવવામાં આવે છે, જે આપણે આગળ જોઈ રહ્યા છીએ. મિત્રો, રેસા વિશે ફરીથી આપણે જોઈ લઈએ તો જે આપણે અહીં કાપડ જોઈ રહ્યા છીએ, આ કાપડમાંથી આપણે નાના નાના તાંતણાઓ છૂટા પાડીશું મિત્રો. તો જે દોરા હોય છે એ દોરા જે હોય છે પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને આપણે શું કહીશું મિત્રો, રેસા કહીશું. ખાસ યાદ રાખજો કે જે દોરા હોય છે એ પાતળા તાંતણાના બનેલા હોય છે, દોરા પાતળા તાંતણાના બનેલા હોય છે અને જેને આપણે રેસા કહીએ છીએ. આ કાપડ જે હોય છે એ કાપડ તાંતણામાંથી બનતું હોય છે અને તાંતણા રેસામાંથી બનતા હોય છે. આપણે આગળ જે ચર્ચા કરી, રેસા બે પ્રકારના હોય છે, કુદરતી અને કૃત્રિમ, એટલે કે સિન્થેટિક રેસા. એક કુદરતી રેસા હોય છે અને બીજા સિન્થેટિક રેસા હોય છે. કુદરતી રેસા, તો મિત્રો કુદરતી રેસામાં તમે ઉદાહરણ યાદ રાખજો, સૂતર, શણ, ઊન અને રેશમ આ જે રેસાઓ છે એ રેસાઓ કુદરતી રેસાઓ છે. સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસાઓ આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળી રહે છે. તો આવા રેસાઓને આપણે શું કહીશું મિત્રો, કુદરતી રેસા કહીશું. અહીં જે સૂતર અને શણ જે છે એ આપણને વનસ્પતિમાંથી મળશે, જ્યારે રેશમ અને ઊન જે છે એ આપણને પ્રાણીઓમાંથી મળશે. ખાસ યાદ રાખજો મિત્રો, કુદરતી રેસા બે પ્રકારના હોઈ શકે છે, પ્રાણીઓમાંથી મળતા અને વનસ્પતિમાંથી મળતા, જેમાંથી આપણે પ્રકરણ ધોરણ 6 માં બે સૂતર અને શણ વિશે ચર્ચા કરવાના છીએ, જે વનસ્પતિમાંથી મળતા કુદરતી રેસા છે, જ્યારે રેશમ અને ઊન જે છે એ પ્રાણીઓમાંથી મળતા કુદરતી રેસા છે. મિત્રો, જે સૂતર અને શણ આપણે વાત કરી એ વનસ્પતિમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે, જ્યારે ઊન અને રેશમ જે છે એ પ્રાણીઓમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે. રેશમના રેસા છે એ રેશમના કીડા જે છે એ કોસેટોમાંથી બનાવે છે. આ વિસ્તૃત પ્રક્રિયા જો તમારે જોવી હોય તો જે આગળનો મેં વિડીયો જે તમને પહેલાં અપર રાઇટ કોર્નરમાં બતાવ્યો હતો એ જોઈ લેજો, એમાં આખી પ્રક્રિયાની ચર્ચા કરેલી છે. એ સિવાય ઊન જે છે એ ઊન આપણે ઘેટા અને બકરાની રૂંવાટીમાંથી મેળવી શકીએ છીએ. આ વાત થઈ મિત્રો કુદરતી રેસાની. કુદરતી રેસામાં યાદ રાખજો, એક પ્રાણીમાંથી અને બીજું
વનસ્પતિમાંથી મળતા હોય છે. મિત્રો અહીંયા બંને ચિત્રો તમે જોઈ શકો છો. તો આ એક કપાસના ખેતરનું ચિત્ર છે. આ કપાસના ખેતરમાં આ સફેદ સફેદ જે છે એ રૂ છે, અને આ રૂ કઈ રીતે આપણે મેળવીશું એની પ્રક્રિયાની હાલ ચર્ચા કરીશું. એ પહેલાં આપણે કૃત્રિમ રેસા એટલે કે સિન્થેટિક રેસા વિશે જોઈ લઈએ. તો છેલ્લા 100 વર્ષથી આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓ સિવાય રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રેસાનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતોમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ આપણે રેસા બનાવવાનું શરૂ કર્યું છે, જેને આપણે સિન્થેટિક રેસા કહીશું. આ સિન્થેટિક રેસાના ઉદાહરણમાં મિત્રો યાદ રાખજો પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક. હવે આપણે કપાસની મિત્રો જે ચર્ચા કરી રહ્યા હતા તેના ઉપર પરત ફરીએ છીએ. તો કપાસના જે ફળ હોય છે એને આપણે કહીશું મિત્રો ઝીંડવા, અને ઝીંડવામાંથી આપણે રૂ જે છે એ હાથ વડે કાઢીએ છીએ. અત્યારે મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, અને જે રૂને આપણે કપાસના ઝીંડવામાંથી અલગ કરીશું હાથ વડે, અને એ રૂમાંથી બીજને પણ અલગ કરીશું. તો જે પિંજણ દ્વારા અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો, અહીં રૂ જ્યારે તમે ખેતરમાંથી જોશો તો રૂની અંદર કાળા કાળા બીજ હોય છે, તો આ બીજને પણ અલગ કરવા પડે છે. તો પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે, તેથી તેને પિંજવું કહે છે. પિંજણ દ્વારા જે રૂમાં કાળા કાળા બીજ હોય છે તેને અલગ કરવામાં આવે છે, જેને પિંજણ જેને પિંજવું એમ કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી કપાસના રેસાની. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું શણનું. તો અહીંયા ચિત્રમાં તમે શણનો છોડ જોઈ શકો છો. જો વિસ્તૃતિ આ શણના રેસા કઈ રીતે બને છે તે જોવું હોય તો મિત્રો ખાસ આગળનો વિડીયો જોઈ લેજો, અને પ્લેલિસ્ટમાંથી તમે આ પ્રકરણનો વિડીયો જોઈ શકો છો સારાંશ સિવાયનો. મિત્રો શણ જે છે તો શણનું જે પ્રકાંડ હોય છે એ શણના પ્રકાંડમાંથી રેસા મેળવવામાં આવે છે, અને આ મોટાભાગે ક્યારે શણનું વૃક્ષ ઉગાડવામાં આવે છે તો ચોમાસામાં. મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ આ ત્રણ રાજ્યોમાં શણની ખેતી સૌથી વધુ કરવામાં આવે છે. મિત્રો રેસા કઈ રીતે મેળવવામાં આવે છે તો શણનું જે પ્રકાંડ છે એ શણના પ્રકાંડને લાંબા સમય સુધી પાણીમાં રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાંડ થોડા સમય બાદ સડી જશે, અને સડી ગયા બાદ જે પ્રકાંડના રેસા છે તેને હાથ વડે છૂટા કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો આપણે અહીં બે પ્રકારના રેસાની ચર્ચા કરી, એક કપાસના અને બીજું રૂ અને બીજું શણ વિશે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું કે જે આ કાપડ કઈ રીતે બનશે. તો કાપડ માટે મિત્રો તાંતણાની જરૂર પડશે. તાંતણા શામાંથી મળશે મિત્રો? રેસામાંથી. રેસા જે આપણે હાલ વાત કરી કપાસના, તો રેસામાંથી જે તાંતણા બનાવવાની પ્રક્રિયા છે મિત્રો એને કહે છે કાંતવું. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય, તો મિત્રો કહેવાય કાંતવું. તો હવે પ્રશ્ન થઈ જશે કે કાંતવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય. તો કાંતવા માટે બે પ્રકારના સાધનો, ઘણા બધા પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે, પરંતુ આપણે અહીં બે સાધનોની ચર્ચા કરીશું. એક તો મિત્રો તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો કે આ છે આપણા ગાંધીજીનો ચરખો, જે ચરખાનો ઉપયોગ સૌથી વધારે શરૂઆતમાં કરવામાં આવતો હતો, અને બીજું કાંતવા માટે અન્ય એક સાધનનો ઉપયોગ થશે જેને કહે છે હાથધરી, અથવા તેને તકલી એમ પણ કહેવામાં આવે છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથધરી છે, જેને આપણે તકલી તરીકે પણ ઓળખીએ છીએ. આ સિવાય હાથથી કાંતવા માટે આપણે અન્ય એક સાધનોનો પણ ઉપયોગ કરીએ છીએ, ચરખો. ગાંધીજીએ આ ચરખાનો ઉપયોગ ખાદી ઉદ્યોગ માટે સૌથી વધુ કરેલો હતો, અને આ ખાદી ઉદ્યોગને લોકપ્રિય બનાવવા માટે ભારત સરકારે 1956માં ખાદી ઉદ્યોગને લોકપ્રિય બનાવવા માટે, પ્રોત્સાહિત કરવા માટે ઈસવીસન 1956માં ભારત સરકારે એક સંસ્થાની સ્થાપના કરી હતી, જેનું નામ છે ખાદી અને ગ્રામોદ્યોગ મંડળ. મિત્રો આ વાત કરી આપણે ખાદી વિશે. હવે મિત્રો આપણે તાંતણામાંથી કાપડ કઈ રીતે બનશે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો ચિત્રમાં તમે જોઈ શકો છો, આ ચિત્ર જે છે એ છે હાથશાળનું. તો આ હાથશાળ એટલે શું? તો શાળ એટલે કાપડનું વણાટ કરવું. કાપડનું જે વણાટ કરવામાં આવે છે એ કાપડના વણાટને આપણે શાળ દ્વારા કરીશું, અને શાળ બે પ્રકારની હોઈ શકે છે, જે કે જેમ કે ચિત્રમાં હાથ દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એ સિવાય વીજળીથી પણ ચાલતા શાળ જોવા મળે છે. તો મિત્રો તાંતણામાંથી જ્યારે તમે કાપડ બનાવી રહ્યા છો ત્યારે બે પદ્ધતિઓ યાદ રાખજો, એક છે વણાટ અને બીજું છે ગૂંથણ. મિત્રો વણાટમાં શું થાય, તો બે રેસાઓનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે તાંતણાના બે જૂથ વડે આપણે જો કાપડનું વણાટ કરતા હોઈએ એકબીજા સાથે ગોઠવીને, તો એ પદ્ધતિને આપણે કહીશું વણાટ. તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને
જો કાપડ બનતું હોય તો એને મિત્રો કહીશું આપણે વણાટ. ખાસ યાદ રાખજો બે જૂથ. હવે મિત્રો આગળ જોઈશું કે કાપડનું વણાટ શાના ઉપર કરવામાં આવે છે, તો સાળ ઉપર કરવામાં આવે છે. સાળ કઈ રીતે ચાલશે? તો હાથ વડે પણ ચાલતા હોય છે અને વીજળી દ્વારા પણ ચાલતા હોય છે. તો મિત્રો એક આપણે વાત કરી વણાટની, હવે મિત્રો આપણે ચર્ચા કરીશું ગૂંથણની. તો ગૂંથણમાં અને વણાટમાં ફેર શું છે? તો વણાટમાં બે જૂથોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે ગૂંથણમાં માત્ર એક જ જૂથનો એટલે કે એક જ તાંતણાનો ઉપયોગ કરવામાં આવે. જેમ કે આપણું જે શિયાળાનું સ્વેટર હોય છે ઊન વડે ગૂંથીને બનાવવામાં આવે છે, તો તેમાં માત્ર એક જ તાંતણાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈશું કાપડના મટીરિયલનો ઇતિહાસ, એટલે કે કાપડનો ઉપયોગ ક્યારે ક્યાંથી શરૂ થયો. તો જો પૂછવામાં આવે કે કપાસમાં બનેલું કાપડ સૌથી પહેલા ભારતીયો કયા સ્થળેથી પહેરતા હતા, તો મિત્રો યાદ રાખજો ગંગા નદીનો વિસ્તાર. ગંગા નદીનો જે વિસ્તાર છે, આ ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કાપડ પહેલાના સમયમાં ભારતીયો પહેરતા હતા. કયા વિસ્તારના મિત્રો? ગંગા નદીના વિસ્તારમાં. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું શણ. શણનો ઉપયોગ સૌ પ્રથમ ક્યાં જોવા મળ્યો? તો મિત્રો પ્રાચીન જે ઇજિપ્ત છે, એ પ્રાચીન ઇજિપ્ત અને નાઇલ નદીની જે નજીકનો વિસ્તાર છે, ત્યાં કપાસની સાથે સાથે શણની પણ ખેતી જોવા મળેલી છે. પ્રાચીન ઇજિપ્ત અને નાઇલ નદીનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં કપાસની સાથે સાથે શણની પણ ખેતી એટલે કે ઉપયોગ થતો હોય તેવું જોવા મળેલું છે. અને આ જે કપાસ અને શણ છે, એ કપાસ અને શણનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. મિત્રો આજના પ્રકરણ પછી હવે હું તમારું જ્ઞાન ચકાસીશ. જે મિત્રોને આ પ્રશ્નોનો ખાલી જગ્યાના જવાબ આવડતા હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. પ્રથમ છે મિત્રો, કયા કયા વનસ્પતિ જ રેસા છે? ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ વનસ્પતિ જ રેસા છે, એટલે કે વનસ્પતિમાંથી મળતા કયા કયા રેસાઓ છે. પુસ્તકમાં ભણ્યા એ પણ તમે લખી શકો છો, એ સિવાય તમે જાણતા હોય તો પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ પ્રાણી જ રેસા છે. તો બે અહીં ખાલી જગ્યા તમને પૂછેલી છે. ખાસ તમારું જ્ઞાન ચકાસજો મિત્રો. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.